जय स्वामीनारायण विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 કાવ્ય છે વિષય ગુજરાતી, કાવ્યનું નામ છે છેલ્લું દર્શન, જે આસ્વાદ નામના વિવેચન ગ્રંથમાંથી લેવાય છે. એના કવિ છે જયંત કોઠારી, એટલે આપણે કવિ પરિચય મેળવીશું. ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધક અને વિવેચક એવા જયંતભાઈ શુક્લાલ કોઠારીનો જન્મ સૌરાષ્ટ્રના રાજકોટમાં થયો હતો. બરાબર, ગુજરાતી સંસ્કૃત વિષય સાથે એમને પ્રથમ વર્ગ મળ્યો, એમાં પણ પ્રથમ વર્ગ મળ્યો, અને ગુજરાતની લો સોસાયટી, ગુજરાત લો સોસાયટી કહેવાય છે, એમાં કોલેજના પ્રાધ્યાપક તરીકે એ કાર્યશીલ રહ્યા છે. બરાબર છે. આ જે પાઠ છે, કાવ્ય છે, જે છેલ્લું દર્શન, એ આસ્વાદ નામના વિવેચન ગ્રંથમાંથી લેવાય છે. પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે કે જે કાવ્ય છે એ શેમાંથી લેવાય છે. બરાબર, સાહિત્યિક તત્વોની માવજત અને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક એમને ઇનામ પણ મળેલું છે. વિવેચન ઉપરાંત એમને સુદામા ચરિત્ર, નિબંધ, કૃતિ વાર્તા અને એકાંકિત ક્ષેત્ર પણ એમનું અનેક પ્રદાન છે. આસ્વાદ અષ્ટાદશી એ જુદા જુદા કાવ્યો પરના આસ્વાદ વિવેચનનું જયંતભાઈ કઠોર કોઠારીનું નોંધપાત્ર પુસ્તક છે. પરીક્ષામાં પૂછાય છે કે જયંતભાઈ કોઠારીનું વિવિધ કાવ્યો ઉપરનું જે પુસ્તક છે એનું નામ શું છે? તો એનું નામ છે આસ્વાદ અષ્ટાદશી. બરોબર, આ પુસ્તક છે. પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછાઈ શકે છે. બરોબર, રામ નારાયણ વિશ્વનાથ પાઠકનું જે છેલ્લું દર્શન સોનેટ છે એનો આસ્વાદનો લેખ અહીંયા લેવામાં આવ્યો છે. પરીક્ષામાં પૂછાય કે છેલ્લું દર્શન જે છે એ શેમાંથી લેવાય છે? તો રામ નારાયણ વિશ્વનાથ પાઠક એનું છેલ્લું દર્શન જે સોનેટ છે એનો આસ્વાદ એક ભાગ લીધેલો છે. કવિ રામ નારાયણ વિશ્વનાથ પાઠક, બરોબર છે, એ પોતાની પત્ની જ્યારે મૃત્યુ પામે છે અને પત્નીની સાથેનું જે પોતાના જીવનના સંસ્મરણ, પોતાની સાથે પોતાની યાદો છે, જ્યારે એની પત્ની મૃત્યુ પામે છે એ વખતનું સમયનું દ્રશ્ય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે શોકભર્યું વાતાવરણ છે, લાગણીસભર વાતાવરણ હોય છે. પણ કવિએ આ સ્મરણ દ્વારા જ્યારે રામ નારાયણ વિશ્વનાથ પાઠકના પત્ની મૃત્યુ પામ્યા, જે લેખક છે જયંતભાઈ કોઠારી એમના મિત્ર છે, અને જે રામનારાયણ વિશ્વનાથ પાઠકની જે પરિસ્થિતિ છે, પોતાની પત્નીનો પ્રેમ છે, એનું આખું વર્ણન જયંતભાઈ કોઠારીએ છેલ્લું દર્શન કાવ્યમાં કર્યું છે. તો હવે આપણે એ જોઈએ કે શું કહે છે. જ્યારે એની પત્ની મૃત્યુ પામે છે, લેખક કવિ ત્યાં હાજર હોય છે અને દ્રશ્ય જોવે છે અને કહે છે કે ધમાલ ન કરો, જરાય બેન ભીના થવા દેશો નહીં. પોતાની આંખો, જ્યારે કોઈ વ્યક્તિ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે સ્વાભાવિક છે કે આપણે રડવું આવે છે, આપણી આંખો નયન એટલે નયન એટલે આંખોમાંથી અશ્રુની ધાર વહે છે. પણ કવિ શું કહે છે કે જરાય ધમાલ ન કરશો, કોઈ ચિંતા કરશો નહીં અને કોઈ પણ રડશો નહીં. ખરી બે ઘડી જે મળી નયન વાળી તંભો જરા, આજે મારી પત્ની વિદાય લઈ રહી છે, ખરી બે ઘડી જણ મારી પાસે છે કે જ્યારે જવાનો સમય થઈ ગયો છે, તો થોડી વાર તમે થંભી જાઓ અને અશ્રુઓને કહે છે તમે આંખમાંથી આવતા થંભી જાઓ, મને જરા બે ઘડી એને જોઈ લેવા દો, કેમ કે હવે પછી એ મને જોવા મળશે નહીં. કૃતાર્થ થઈ ગયો, ફરી નહીં મળે સૌંદર્ય, મને કૃતાર્થ ધન્ય થઈ જવા દો, આવો અદભુત સૌંદર્ય મને ફરી ક્યારે જીવનમાં જોવા મળશે નહીં. આ કવિ વિશે પોતાની પત્ની પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. અને ખરેખર જોવા જાઓ તો તમારા જીવન અર્ધાંગીની કહેવાય છે, જીવન પર તમારો સાથ આપે છે, એ જ સાચી પત્ની કહેવાય છે. સદા જગત જે વડે હતું હસતું મંગલ્ય કો, મારા માટે આખી જગતમાં સૌથી મંગલ કરી શું હતું કે આના કારણે જ મારું આખું જગત, આખી દુનિયા હંમેશા માટે હસતી હતી. પણ આજે જ્યારે વિદાય લેવી છે ત્યારે મને ઘડી કે ઘડી એને જોઈ લેવા દે, કેમ કે આવી હસતી પડો, આવી હસતી ખુશીની જે વાતાવરણ હતું, જે સમય હતો, એ હવે ફરીથી મને જોવા મળશે નહીં. એટલા માટે કવિ ફરીથી કહે છે કે ધમાલ ન કરો, ધરો બધી સમૃદ્ધિ મંગલ્યની, જેના માટે એનું સૌંદર્ય હતું, જે મંગલકારી સમૃદ્ધિ હતી, જે એનો સરકાર હતો, એમાંથી કોઈ વસ્તુને તમે આપશો નહીં, એને જે કઈ મંગલકારી વસ્તુ હોય એને ફરીથી ધરો. શું શું ધરવાનું કહે છે કે ધરો અગર્ભ પ્રગરુ દીપ ચંદન ગુલાલ ને કુમકુમ, ધરો કુસુમ શ્રીફળો ન ફરી જીવનને આપો. શું કહે છે? અગરુ એટલે અગરબત્તીનો ધૂપ કરો એને, બરોબર, ચંદન ગુલાબ અને કંકુનું તિલક કરો એને. ટૂંકમાં એની પત્ની છે કે સૂર્ય શંકરે સિદ્ધવન કહે છે, ધરો કુસુમ અને શ્રીફળ અને પૂર અને શ્રીફળ ધરો, ન ફરી જીવને આ થવો, આ જીવ ફરીથી ઉભો થવાનો નથી. આ જીવ આજે જઈ રહ્યો છે અને સંપૂર્ણ શણગાર સાથે આપણે ભવ્ય વિદાય આપી, એવું કવિ કહે છે. સુયોગ મનોમન સુંદર સુહાગી મંગલમાં આ સુંદર સમય છે, ફરીથી એને મંગળકારી અને ફરીથી સુહાગન બનાવો. બરોબર, સોડે શણગારે એને સુધારો, આવો સમય ફરીથી મને મળશે નહીં. જયારે લગ્ન કરીને મારી સાથે સોડે શણગારે છે કે નહીં, અને જયારે આજે વિદાય થઈ રહી છે ત્યારે મારી ઈચ્છા એવી છે ફરીથી એને હું સોડે શણગારે સજાવીને મોકલું. ધમાલ ન કરો, ન કરો સ્મરણ કાજ ચિહ્નો,
जय स्वामी।